વચ્ચે ડાયઇલેક્ટ્રિક ભરી દેવામાં આવે તો ડાયઇલેક્ટ્રિકનું દ્વિભવન થવાથી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા પી થશે. તેથી વિદ્યુત ક્ષેત્ર શું થાય? ઘટે. વિદ્યુત ક્ષેત્ર શું થશે? ઘટશે. કારણ કે તમારું મૂળ વિદ્યુત ક્ષેત્ર જે તમને મળતું હતું, શું થાય છે? તમારું મૂળ વિદ્યુત ક્ષેત્ર તમારું જે હતું, જોઈએ સ્ક્રીન પર જોઈએ, તમારું મૂળ વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ તરફ છે, અને આ જે ધન વિદ્યુત ભારો છે, આ જે ઋણ વિદ્યુત ભારો છે, જેના લીધે વિદ્યુત ક્ષેત્ર કયું પેદા થશે? બીજું, ધનથી ઋણ. અંદરના માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી? ધનથી ઋણ આ તરફ. અને એ કઈ દિશામાં? મૂળ વિદ્યુત ક્ષેત્રથી કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં છે. અને એ કોના લીધે છે? પોલરાઇઝેશનના લીધે, વિદ્યુત ધ્રુવી ભવનના લીધે, જેને અંગ્રેજીમાં કહેવાય પોલરાઇઝેશન. એટલે આપણે એને શું દર્શાવીએ છીએ? ઈપી. તો આ મૂળ જે છે આ તરફ છે, અને ઈપી જે છે કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. એટલે આપણે શું કરવાનું? બાદબાકી, ઈ માઇનસ ઈપી, એ પ્રમાણે આપણે દર્શાવવું પડશે. તો ઈ ઝીરો માઇનસ ઈપી, આ પ્રમાણે આપણે અહીંયા દર્શાવવું પડશે. કંઈ જ નથી, આપણે ઈ જે દર્શાવ્યું છે એને ઈ ઝીરો વડે દર્શાવ્યું છે. ઈ ઝીરો બરાબર સિગ્મા ઓપન ઈ ઝીરો લખાય, અને ઈપીની જગ્યાએ સિગ્મા પીના છેદમાં ઈ ઝીરો લખાય. ખ્યાલ આવે છે? બંનેમાં છેદમાં તો ઈ ઝીરો જ લખાશે. ખ્યાલ આવે છે? કારણ કે અત્યારે આપણે શૂન્યાવકાશના આધારે જ એપ્સિલોન ઝીરો મૂકવાનો પહેલાં. તો હવે ઈ ઇઝ ઇક્વલ ટુ, દેખો છેદમાં બંનેના છેદમાં એપ્સિલોન ઝીરો છે, એટલે બંનેના એક જ છેદમાં આપણે એપ્સિલોન ઝીરો લખી શકીએ. સાદુરૂપ છે આ બધું. વિદ્યુત સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડી થાય. ઈની કિંમત અહીંયા જે ઉપર ઇક્વેશનમાં તારવી, સિગ્મા માઇનસ સિગ્મા પીના છેદમાં એપ્સિલોન ઝીરો એ મૂકવાથી સમીકરણ તમને નીચે પ્રમાણે મળશે. હવે સિગ્મા માઇનસ સિગ્મા પી જે પણ આપણું છે, એની જગ્યાએ આપણે સિગ્માના છેદમાં કેપિટલ કે, અહીંયા જે કે જે છે એ કેપિટલ કે લેજો દરેક વિદ્યાર્થીઓ. સિગ્માના છેદમાં કે એવી રીતના દર્શાવીએ તો તમારું સૂત્ર બનશે શું? સિગ્માના છેદમાં કે એપ્સિલોન ઝીરો ઇન્ટુ ડી. કેપેસિટન્સનું સૂત્ર સી ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં વી થાય, જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, જ્યાં ક્યુની સોરી ક્યુને આપણે સિગ્મા ઇન્ટુ એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્રમાણે લખી શકીએ. વિદ્યુતભાર બરાબર સિગ્મા ઇન્ટુ એ લખી શકીએ. હવે જે વી છે એની કિંમત આપણે ઉપર પ્રમાણે જે સ્ક્રીન પર દેખાય છે, સિગ્માના છેદમાં કી એપ્સિલોન ઝીરો ઇન્ટુ ડી અહીંયા મૂકીએ, તો જે છેદમાં હતું એ અંશ છેદનો હતું, એના છેદમાં હતું એ અંશમાં જતું રહે, અને સિગ્મા અને સિગ્મા બંને કેન્સલ થઈ જશે, અને આપણને કેપેસિટન્સ સીનો સૂત્ર અહીંયા શું મળે છે? કે એપ્સિલોન ઝીરો એના છેદમાં ડી. તો જે મૂળ કેપેસિટન્સ આપણું હતું એપ્સિલોન ઝીરો એના છેદમાં ડી ના, એટલે કે સી ઝીરોના મૂલ્ય બરાબર થયું. તો જે આ જે છે એના જગ્યાએ આપણે શું લખી શકીએ? સી ઝીરો. તો તમારું સૂત્ર શું બને? સી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ સી ઝીરો. તો અહીંયા આ સૂત્રના આધારે તમે એવું કહી શકો કે જ્યારે તમે કેપેસિટરને બે પ્લેટ વચ્ચે કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકો છો, ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકો છો કે જે પદાર્થને લીધે આપણે અચળાંક કે મૂક્યો છે અહીંયા, તો એ કેપેસિટરનું કેપેસિટન્સ એ અહીંયા ગુણાકારમાં કે આવે છે. એટલા માટે એવું કહી શકાય કે કેપેસિટરનું કેપેસિટન્સ એ કે ગણું થઈ જાય છે. આ કે એ શું છે એ પણ આપણે વ્યાખ્યાયિત કરીશું. તો જે કેપેસિટરનું કેપેસિટન્સ એ કોના ગણું થઈ જાય છે? કે ગણું. ક્યારે? જ્યારે ડાયઇલેક્ટ્રિક પદાર્થ આ પ્રમાણે મૂકીએ છીએ ત્યારે. એટલે કે કેપેસિટન્સ વધે છે એવું આપણે અહીંયા સાદી રીતે કહી શકીએ, કારણ કે કેનું મૂલ્ય હંમેશા વન કરતાં વધારે હશે, જેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. અહીં કે એપ્સિલોન ઝીરોને શું કહેવાય છે? માધ્યમની પરમિટિવિટી. કે એપ્સિલોન ઝીરોને શું કહેવાશે? માધ્યમની પરમિટિવિટી. અને જેને શું મળે એ દર્શાવાય? ઈ શૂન્યાવકાશની પરમિટિવિટી. નહીં એપ્સિલોન ઝીરો, સોરી ઈ નહીં એપ્સિલોન ઝીરો, આ જે છે એપ્સિલોન કહેવાશે. શૂન્યાવકાશની પરમિટિવિટીને એપ્સિલોન ઝીરો, અને માધ્યમની પરમિટિવિટીને શું દર્શાવાશે? ઈ સોરી ફરી ભૂલ પડી, શું? માધ્યમની પરમિટિવિટીને શું દર્શાવાશે? એપ્સિલોન ઝીરો. માધ્યમની પરમિટિવિટીને એપ્સિલોન. ઓકે, તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ, એ પ્રમાણે આ સૂત્ર દર્શાવીએ તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું થાય? કે કે ઇન્ટુ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એપ્સિલોન ઝીરો. આ પ્રમાણે કેને સૂત્ર ન કરતા બનાવે તો એપ્સિલોન ઓવર એપ્સિલોન ઝીરો, એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન ઝીરો, જેને શું કહેવાય છે? દ્રવ્યનો ડાયઇલેક્ટ્રિક અચળાંક. શું કહેવાશે? દ્રવ્યનો ડાયઇલેક્ટ્રિક અચળાંક, અથવા તો માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક. અહીંયા મોટાભાગે શબ્દ આપણે વાપરીશું માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક. માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક.
અને અને માધ્યમની પરમિટિવિટી એ જ રીતે જો અહીંયા શબ્દ આપણે શું વાપરીએ માધ્યમની પરમિટિવિટી એ જ રીતે અહીંયા પણ આપણે માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક એવો શબ્દ વાપરીએ છીએ પણ દ્રવ્યનો જે છે એ પ્રમાણે પણ તમે લખી જ શકો છો એના માટે કોઈ જ વાંધો નથી તો આ પ્રમાણે અહીંયા જે તે તમારા કેપેસિટન્સના સૂત્રો અને માધ્યમના માટે શૂન્યાવકાશની પરમિટિવિટી અને ડાયલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર પણ અહીંયા તારાવ્યું છે તો આજના આ લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો આટલે સુધી જ રાખીએ તો આજના આ લેક્ચરમાં તમે જે તે કેપેસિટર એટલે શું ધ્રુવીભવન એટલે શું ડાયલેક્ટ્રિક પદાર્થ એટલે શું કેપેસિટરની બે પ્લેટ એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટરનો થિયરી પણ જોઈ ગયા અને આ બે કેપેસિટરની પ્લેટની વચ્ચે જ્યારે કોઈ ડાયલેક્ટ્રિક પદાર્થ એટલે કે ધ્રુવીભૂત પદાર્થ એ મૂક્યાય ત્યારે તેમાં કેવી ભૌતિક અસરો જોવા મળે છે અને એના આધારે કેપેસિટન્સના મૂલ્યમાં શું ચેન્જીસ આવ્યા છે કેપેસિટન્સનું મૂલ્ય કેવી ઘણું થયું છે અને જે તે ડાયલેક્ટ્રિક અચળાંક એટલે શું જે પણ આપણે અહીંયા જોયું છે તો આઈ હોપ કે આ વિડીયો લેક્ચરમાં તમને જે પણ મેં સમજાવ્યું એ વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી ગયો છે પરંતુ તેમ છતાં દરેક વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી ફરી કહેવામાં આવે છે કે તમે પાઠ્યપુસ્તકને પણ ફોલો કરીને તેના પણ દરેક મુદ્દાઓને ધ્યાનસર વાંચી અને સમજવાનો પ્રયત્ન કરશો હું તમને અહીંયા આ પ્રમાણે એટલા માટે સ્ટડી કરાવું છું કે જેથી તમારો જે પાઠ્યપુસ્તક પ્રમાણેનો બહુ જ જે કન્ટેન્ટ બધી માહિતી લખેલી હોય એ બધી જ માહિતીમાં આપણે જો બધી જ માહિતીનું જો આપણે વર્ણન કરવા જઈએ જો પાઠ્યપુસ્તકમાં જે માહિતી આપેલી છે એ પ્રમાણે બધી જ માહિતીનું આપણે વર્ણન કરવા જઈએ તો આપણો સિલેબસ કન્ટેન્ટ બહુ જલ્દી પતશે નહીં એટલે જેથી હું તમને અત્યારે જે PDF મારફતે લખાણ દ્વારા જ તમને સમજાવી રહ્યો છું તેમ છતાં જે પણ વિદ્યાર્થી ખૂબ જ સારી રીતે તૈયારી કરવા માગે છે ખૂબ જ પરફેક્ટલી તૈયારી કરવા માગે છે તો તમે મહેરબાની કરીને પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરો અને કંઈ પણ તમને જો ના ખ્યાલ આવતો હોય તો તમે મને પર્સનલી કોલ પણ કરી શકો છો અથવા તો તમારો જે પણ પ્રશ્ન છે એ પ્રશ્નનો અવશ્ય રીતે લખી એમાં વર્ણન કરી અને એનો ફોટો પાડીને મને પર્સનલી મોકલી દો હું તમને એનો જે પણ તમારા માટે યોગ્ય જવાબ હશે એવો તમને જવાબ આપીશ એ જ સાથે આજનો આપણો અહીંયાનો લેક્ચર હશે એ સંપૂર્ણ પૂર્ણ તરીકે જાહેર કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ કેપેસિટરોના જોડાણ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જે અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તમે ધોરણ 10 ભણ્યા છો એવી જ રીતે અહીંયા કેપેસિટરના આપણે શ્રેણી અને સમાંતરના છે તો દરેક વિદ્યાર્થીને મારા તરફથી સમજાવવું છે કે તમે ધોરણ 10 જે અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ ભણ્યા હતા એને થોડા રિવાઇઝ કરી લેજો સમજી લેજો કે એના કેવી રીતના સૂત્ર આવે છે કેવી રીતના અવરોધોના શ્રેણીમાં જોડતા હતા કેવી રીતના અવરોધોને સમાંતરમાં જોડતા હતા જે તમને ઓલરેડી તમે સમજેલું હશે તો તમને કેપેસિટરનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ ખૂબ જ એકદમ સહેલું લાગશે તો દરેક વિદ્યાર્થી મિત્રો એ જ સાથે આપનો અહીંયાનો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને આઈ હોપ કે નેક્સ્ટ લેક્ચર માટે તમે તમારું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ અવરોધોનું સમજીને આવશો એ જ સાથે વસ્તુ